રાજકોટમાં વધુ એક પેઢીનું ઉઠામણું સામે આવ્યું છે તો ઊંચા વળતરની લાલચ આપીને ધનંજય ફાઇનાન્સના સંચાલકોને કરોડોનો ફુલેકો કર્યો હોવાનું બહાર આવ્યો છે તો સત્તર લોકો દ્વારા આ છેતરપિંડીની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધવામાં આવી છે તો ધનંજય ફાઇનાન્સના ફૂલેકાના પગલે કેટલાક રોકાણકારોના રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે તો સુરતના એક ફરિયાદીને છ વર્ષ પહેલા રાજકોટના ધનંજય ફાઇનાન્સ લિમિટેડના ડાયરેક્ટર ઘનશ્યામ પાંભર સાથે ઓળખાણ થઈ હતી અને ત્યારે પૈસા ઇન્વેસ્ટ કરવાની વાત કરવામાં આવી હતી તો આ ઉપરાંત જ્યારે પૈસા ઇન્વેસ્ટ કરવાની વાત થતાં ફરિયાદોએ ખેતીની જમીન વેચીને રૂપિયા પચીસ લાખનું ધનંજય ફાયનાન્સના રોકાણ કર્યું હતું તો આગામી દિવસોમાં વધુ રોકાણકારો ફરિયાદ નોંધાવે તેવી શક્યતા પોલીસે દર્શાવી છે કોરોના મહામારીની સૌથી વધુ ખરાબ અસર ધંધા રોજગાર પર પડી રહી છે જેના કારણે અનેક પેઢીઓ ઉડી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે અને સમાચારો અવારનવાર જોવા મળે છે ત્યારે હાલ માં રાજકોટના નાના મવા રોડ પર આવેલી ધનંજય ફાઇનાન્સ પેઢીના ચેરમેન અને ડાયરેક્ટરો ઉંચા વળતરની સ્કીમમાં ઓઠા હેઠળ ખેડૂત સહિત સત્તર વ્યક્તિઓના ચાર પોઈન્ટ ચાર કરોડ ઓળવી જઈ પોબારા ભણી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચીજા પામી છે